સતીશભાઈ, તો આ તમને 50,000 રૂપિયા જે પ્રાપ્ત થયા છે, આ તમારા 10 લાખ. તો તમે આ 10 લાખ નું શું લોવી શકો? જોહાર દોસ્તો, કોણ બનેગા કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો આ KBC ની અંદર તમામ પ્રશ્નો આદિવાસીઓને સંબંધિત હશે, કોઈને કોઈ રીતે આદિવાસીઓ સાથે આ પ્રશ્નો સંબંધિત હશે. આમાં ટોટલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન જે હશે એ 1,000 રૂપિયા માટેનો હશે, અને છેલ્લો પ્રશ્ન 10મા નંબરનો જે હશે એ 1 કરોડ માટેનો હશે. અને આમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો પાસે એક લાઇફલાઈન પણ હશે, જેમાં જો કોઈ પ્રશ્નોનો જવાબ ના આવડતો હોય તો તેઓ પોતાના મિત્રને ફોન કરીને એ પ્રશ્નોનો જવાબ પૂછી શકશે. બરાબર, તો અત્યારે આપણી સાથે 3 કેન્ડિડેટ છે, તો 3માંથી કોને પહેલા હોટસીટ પર બોલાવવા આપણે, એના માટે આપણી પાસે 3 ચિઠ્ઠીઓ તૈયાર છે. એમાંથી જેનું નામ આવશે એને આપણે પહેલા બોલાવશું. તો આ 3 ચિઠ્ઠી છે. અત્યારે આપણી પાસે સતીશભાઈ છે, વિશાલભાઈ અને વિજયભાઈ. તો સતીશભાઈ, આ 3માંથી ગમે એક ચિઠ્ઠી પસંદ કરશો તમે, લાવો છો. હવે આ ચિઠ્ઠીમાં જેનું નામ આવશે એ પહેલા વોટ્સએપ પર આવશે. સતીશભાઈ, તમારું તો નામ નથી આમાં. હવે વિજયભાઈ અને વિશાલભાઈ માંથી કોનું નામ છે? તો વિજયભાઈ, તમારું પણ નામ નથી. તો વિશાલભાઈ, તમે સૌથી પહેલા આવશો વોટ્સએપ પર. ચાલો, તો તમારું વોટ્સએપ પર સ્વાગત છે. તો દોસ્તો, અત્યારે આપણી સામે વોટ્સએપ પર વિશાલભાઈ આવ્યા છે. વિશાલભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તો વિશાલભાઈ, આ કોણ બનેગા કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજ, આમાં તમને આદિવાસીઓને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે. આમાં ટોટલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન જે છે એ 1,000 રૂપિયા માટેનો છે, અને છેલ્લો પ્રશ્ન જે 10મો રહેશે એ 1 કરોડ માટેનો હશે. અને તમે આમાં એક લાઇફલાઇન પણ લઈ શકો, જો કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ હોય તો તમારા કોઈ મિત્રને પૂછીને તમે જવાબ તમે પૂછી શકો છો તમારા મિત્રને. તો હવે આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જે 1,000 રૂપિયા માટેનો છે, કે આદિવાસી એકતા પરિષદ દ્વારા દર વર્ષે ક્યારે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન ઉજવવામાં આવે છે? આદિવાસી એકતા પરિષદ સાંસ્કૃતિક મહાસંમેલન ઉજવે છે દર વર્ષે, એ કયા દિવસોમાં ઉજવવામાં આવે છે એ પ્રશ્ન છે. ઓપ્શન એ છે 1, 2, અને 3 જાન્યુઆરી. ઓપ્શન બી છે 13, 14, 15 જાન્યુઆરી. ઓપ્શન સી છે 29, 30, 31 ડિસેમ્બર. અને ઓપ્શન ડી છે 7, 8, 9 એપ્રિલ. ઓપ્શન બી. ઓપ્શન બી 13, 14, 15 જાન્યુઆરી. ફાઇનલ? ઓકે, તો આપણે જવાબ ચેક કરીએ તમારો. બરાબર છે, 13, 14, 15 જાન્યુઆરી. તમે 1,000 રૂપિયા જીતી ચૂક્યા છો. આપણે જોઈએ કે અત્યારે 2024નું જે સાંસ્કૃતિક મહાસંમેલન છે એ સિલવાસામાં યોજાયું હતું, અને એની પહેલાં 2023માં આપણે હમીરપુરામાં યોજાયું હતું. અને તમને તારીખનો અંદાજો પણ આવી જ ગયો હશે, કારણ કે દર વર્ષે આ સંમેલન ઉત્તરાયણની અંદર યોજાતું હોય છે. બરાબર. હા, તો બીજો પ્રશ્ન છે એ 5,000 માટેનો છે. એ પ્રશ્ન એ મુજબ છે કે તમે આદિવાસીઓને લોકશાહી નહીં શીખવી શકો, તમારે એમની પાસેથી લોકશાહી શીખવાની જરૂર છે, આવું બંધારણ સભામાં કોણ બોલ્યું હતું? એ ડૉક્ટર આંબેડકર, બી સરદાર પટેલ, સી ઠક્કર બાપા, ડી જયપાલસિંહ મુંડા. ઓપ્શન ડી લોક કરી દો. ઓપ્શન ડી જયપાલસિંહ મુંડા. ફાઇનલ? ફાઇનલ. ઓકે, આપણે ચેક કરીએ. તમારો જવાબ સાચો છે, જયપાલસિંહ મુંડા છે આમનો જવાબમાં આવે છે. તો જયપાલસિંહ મુંડા આદિવાસીઓ માટે બંધારણ સભામાં ઘણું બોલ્યા હતા. 5મી અનુસૂચિ છે, 6ઠી અનુસૂચિ છે, એ બધું જયપાલસિંહ મુંડાના આધારે છે. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન જે 3જો છે એ 20,000 રૂપિયા માટેનો છે. એ પ્રમાણે છે કે માનગઢ, તમે ક્યારેક સાંભળ્યું છે કે આ માનગઢ કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર? એ ગુજરાત, બી મધ્યપ્રદેશ, સી રાજસ્થાન, બી મહારાષ્ટ્ર. સી રાજસ્થાન. સી રાજસ્થાન. ફાઇનલ? હા. ઓકે, વિશાલભાઈ તમારો પ્રશ્ન સાચો છે, સી રાજસ્થાન તમારો જવાબ સાચો છે. તમે 20,000 રૂપિયા જીતી ચૂક્યા છો. તો આપણે માનગઢની વાત કરીએ તો માનગઢ હિલ છે એ રાજસ્થાનમાં આવેલ છે, જ્યાં 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજો દ્વારા આદિવાસીઓની સામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમાં ઘણા આદિવાસી ભીલો શહીદ થયા હતા, આ અંદાજે 1500 જેવા. તો હવે આગળનો પ્રશ્ન છે એ 50,000 રૂપિયા માટેનો છે. તો એ મુજબ છે કે કુકી આદિવાસી જે અત્યારે ઘણા ચર્ચામાં છે એ કયા રાજ્યના વતની છે? કુકી આદિવાસી. એ ઝારખંડ, બી મણિપુર, સી આસામ, ડી છત્તીસગઢ. ઓપ્શન બી મણિપુર. ઓપ્શન બી મણિપુર. ફાઇનલ? ફાઇનલ. ઓકે, તમારો જવાબ સાચો છે. મણિપુર ઘણા ચર્ચામાં હતું, આદિવાસીઓનો જે ત્યાં આદિવાસીઓ વિરુદ્ધ જે પણ થઈ રહ્યું હતું એને લઈને. પછી 5મો પ્રશ્ન છે એ 1 લાખ રૂપિયા માટેનો છે. એ મુજબ છે કે લોકસભાની અંદર આદિવાસીઓ માટે કેટલી સીટ અનામત છે? લોકસભાની અંદર એટલે આપણે જે સંસદ સભ્ય હોય એની એમ આદિવાસી સંસદો માટે કેટલી અનામત છે? ઓપ્શન એ 84, ઓપ્શન બી 47, ઓપ્શન સી 17, ઓપ્શન ડી 52.
ઓપ્શન ડી 52. ઈશરભાઈ, તમારી પાસે એક લાઇફલાઇન પણ હતી પણ તમે લાઇફલાઇનનો પણ યુઝ નહીં કર્યો. આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન બી 47. આર્ટિકલ 330 મુજબ લોકસભામાં આદિવાસીઓને 47 સીટ રિઝર્વ છે અને 84 સીટ SC સમાજ માટે છે, અનુસૂચિત જાતિ માટે. આપણે વાત કરીએ તો ગુજરાતમાં સંસદની ટોટલ 4 સીટો આદિવાસીઓ માટે રિઝર્વ છે. તો તમે અત્યાર સુધી 4 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે, તો તમે 50,000 રૂપિયા જીતી ચૂક્યા છો. તો હું તમને 50,000 રૂપિયાનો ચેક આપું. 50,000. તો તમે આ 50,000 રૂપિયાનું શું કરશો? હમણાં હું બાઇક લઈ દઈશ અને એના હપ્તાને ફરવાનું છે, એમાં કામ લાગશે. બરાબર. તો દર્શક મિત્રો, વિશાલભાઈ વોટ્સઅપ પરથી 50,000 રૂપિયા જીતીને જઈ ચૂક્યા છે. તો હવે આપણી પાસે 2 ઉમેદવારો છે, એક સતીશભાઈ અને વિજયભાઈ. તો આમાંથી કોણ વોટ્સઅપ પર આવશે એના માટે આપણી પાસે 2 ચીઠી છે. આમાંથી જેનું નામ આવશે એ વોટ્સઅપ પર આવશે. તો વિજયભાઈ, પહેલાં સતીશભાઈ ઉપાડી દીધી હતી, હવે તમે ઉપાડશો. આમાં જેનું નામ આવશે એ હવે વોટ્સઅપ પર આવશે. સતીશભાઈ પાછું અમારું નામ નથી, આ વખતે પણ વિજયભાઈનું નામ આવ્યું છે. તો વિજયભાઈ તમે વોટ્સઅપ પર આવશો. જોહાર વિજયભાઈ, કોણ બનેગા કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજ મેં તમારું સ્વાગત છે. આભાર. તો આપણે આપમાં આદિવાસીઓને લગતા જ બધા પ્રશ્નો આવશે, 1 થી 10 પ્રશ્નો આવશે. પહેલો પ્રશ્ન 1,000 રૂપિયાનો અને દસમો પ્રશ્ન 1 કરોડનો. આમ કરીને ટોટલ 10 પ્રશ્નો રહેશે અને આમાં તમારી પાસે એક લાઇફલાઇન પણ હશે કે જેમાં તમે કોઈને કોન્ટેક્ટ, તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક્ટ હશે એમાંથી ગમે એને એકને એક વ્યક્તિને ફોન કરીને તમને જે પ્રશ્ન નહીં આવતો એનો જવાબ પૂછી શકશો. બરાબર. તો પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન 1,000 રૂપિયા માટેનો છે. તો પ્રશ્ન એ છે કે હસદેવ જંગલ કે જે હમણાં ચર્ચામાં છે એ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે, ઓપ્શન એ રાજસ્થાન, બી મધ્યપ્રદેશ, સી ઝારખંડ, ડી છત્તીસગઢ. ડી છત્તીસગઢ. બરાબર, છત્તીસગઢ. હા બરાબર. ઓકે, જવાબ છત્તીસગઢ તમારો સાચો છે. તમે 1,000 રૂપિયા જીતી ગયા છે. તમે સાંભળ્યું હશે કે હસદેવમાં અત્યારે જે અદાણીની કોલ છે એના કોલ માઇનિંગ માટે હસદેવ જંગલનું કટાઈ ને બધું શરૂ થયું છે અને સોશિયલ મીડિયામાં પણ શિવ હસદેવ ને એવું બધું ટ્રેન્ડમાં ઘણું બધું ચાલુ રહ્યું છે. અને થોડા સમય પહેલાં છત્તીસગઢની અંદર ચૂંટણી થઈ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી અને અત્યારે છત્તીસગઢમાં એક આદિવાસી CM છે, BJPના છે, વિષ્ણુ દેસાઈ કરીને. બરાબર. તો આપણે હવે બીજા પ્રશ્ન તરફ જોઈએ. તો બીજો પ્રશ્ન જે છે એ 5,000 રૂપિયા માટેનો છે. પ્રશ્ન એ છે કે હાલમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ખૂબ જ ચર્ચામાં છે સમાચારમાં ને એમ થાય. તો એ ચેતરભાઈ વસાવા કઈ સીટ પરના MLA છે? બરાબર. તો ઓપ્શન એ નાંદોદ, ઓપ્શન બી ડેડિયાપાડા, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી ઝઘડિયા. ઓપ્શન બી ડેડિયાપાડા. ડેડિયાપાડા. બરાબર, લોક કરી દો. ઓકે, તો આ પણ તમારો પ્રશ્ન સાચો છે. તમે 5,000 રૂપિયા જીતી ચૂક્યા છો. આપણે ચેતરભાઈ વસાવાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની 2022ની જે ચૂંટણી થઈ હતી એમાં એ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને આદિવાસી યુવાઓમાં અને ખાસ કરીને આખા ગુજરાતના યુવાઓમાં ઘણા ફેમસ છે. જેવું બરાબર. તો હવે ત્રીજો પ્રશ્ન છે, જે ત્રીજો પ્રશ્ન 20,000 રૂપિયા માટેનો છે. જો તમે આ પ્રશ્નનો સાચો જવાબ આપશો તો તમે 20,000 રૂપિયા જીતી જશો. તો આ પ્રશ્ન એ પ્રમાણે છે કે 9 ઓગસ્ટ ને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ, તો આ કોણે જાહેર કર્યું હતું 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે? ઓપ્શન એ છે ભારત સરકાર, ઓપ્શન બી છે ગુજરાત સરકાર, ઓપ્શન સી છે UNO અને ઓપ્શન ડી છે આદિવાસી સંગઠનો દ્વારા. ઓપ્શન સી UNO. ઓકે, UNO. બરાબર, લોક કરી. હા, તો તમારો જવાબ સાચો છે. આ પણ તમે 20,000 રૂપિયા જીતી ચૂક્યા છો. UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 1994માં જાહેર કરવામાં આવ્યું હતું કે 9 ઓગસ્ટને આપણે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ તરીકે, એટલે કે અંગ્રેજીમાં આપણે કહીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ તરીકે ઉજવશું. ત્યારથી લઈને આપણે બધા દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ કે જે ચોથા નંબરનો પ્રશ્ન છે એ 50,000 રૂપિયા માટેનો છે. જો તમે આનો જવાબ સાચો આપશો તો તમે 50,000 રૂપિયા જીતી જશો. એ પ્રશ્ન એ પ્રમાણે છે કે પેસા એક્ટ 1996 છે, એના મુજબ અનુસૂચિત વિસ્તારની નીચેનામાંથી કયા લેવલની પંચાયતમાં તમામ પંચાયતના અધ્યક્ષ આદિવાસી રહેશે? અધ્યક્ષ એટલે કે સરપંચ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આદિવાસી રહેશે. એમાં છે એ ઓપ્શન છે કે તમામ ગ્રામ પંચાયતના અધ્યક્ષ, બી ઓપ્શન છે તમામ તાલુકા પંચાયતના અધ્યક્ષ, સી ઓપ્શન છે તમામ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ડી છે આપેલ તમામ એટલે બધામાં. ડી આપેલ તમામ. ડી આપેલ તમામ. ફાઇનલ? ફાઇનલ. તો આપણે તમારો જવાબ પણ સાચો છે, તમે 50,000 રૂપિયા જીતી ચૂક્યા છો.
આપણે પેસા એક્ટ 1996 ની વાત કરીએ તો એની અંદર પેસા એક્ટની અંદર સેક્શન 4G માં એવું લખેલું છે કે આદિવાસી વિસ્તારો એટલે કે અનુસૂચિત વિસ્તારમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત, એના અધ્યક્ષ આદિવાસી જ રહેશે. એ પ્રમાણે બધામાં જ આવે છે, જવાબ તમારો સાચો છે. હવે આગળનો પ્રશ્ન 5મા નંબરનો છે, 1 લાખ રૂપિયા માટેનો છે. એ પ્રશ્ન એ પ્રમાણે છે કે ગુજરાત વિધાનસભામાં ટોટલ 182 વિધાનસભાના સભ્યો એટલે કે 182 ધારાસભ્યો હોય છે, આમાંથી આદિવાસીઓ માટે કેટલી સીટ અનામત છે? ઓપ્શન એ 13, ઓપ્શન બી 21, ઓપ્શન સી 27, ઓપ્શન ડી 47. ઓપ્શન સી 27. ઓપ્શન સી 27. ફાઇનલ? ફાઇનલ. તમે વિજયભાઈ કઈ રીતના લાગ્યું કે 27 જવાબ બરાબર છે? ના, તમારો જવાબ સાચો છે, ઓપ્શન સી 27 બરાબર છે. ભારતના બંધારણના અનુચ્છેદ 330 મુજબ લોકસભામાં સંસદની એટલે કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ જે આપણે એમપી કહીએ એમની સીટ રિઝર્વેશન રહે છે એસસી અને એસટી માટે, અને અનુચ્છેદ 332 પ્રમાણે રાજ્યની વિધાનસભામાં એટલે ધારાસભ્યની સીટો રિઝર્વ છે. એના મુજબ આપણે ગુજરાતમાં 27 સીટો આદિવાસીઓ માટે રિઝર્વ છે એસટી માટે. વિજયભાઈ તમે અત્યાર સુધી ખૂબ સરસ રમી રહ્યા છો, તમે 5 પ્રશ્નોના સાચા જવાબ આપીને 1 લાખ રૂપિયા જીતી ચૂક્યા છો. હવે 6ઠો પ્રશ્ન જે છે એ 10 લાખ રૂપિયા માટેનો છે. તો એ પ્રશ્ન એ મુજબ છે કે બિરસા મુંડા જયંતિ કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 15 નવેમ્બર, ઓપ્શન બી 14 એપ્રિલ, ઓપ્શન સી 15 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 14 ઓક્ટોબર. થોડું કન્ફ્યુઝન છે. તો લાઇફલાઇન લેવી છે તમારે? હા, લાઇફલાઇન લેવી છે. ઓકે, તો આ લાઇફલાઇનમાં તમે કોઈ પણ એક મિત્રને મારા સિવાય ફોન કરીને પૂછી શકશો તમારા પ્રશ્નોનો જવાબ. તો કોને ફોન કરો છો તમે? હા, એક અમારા મિત્ર છે, તેને ફોન કરતી હતી. હાલો, હા દિલીપભાઈ, તમારા મિત્ર અહીંયા મારી સામે કોણ બનેગા કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજમાં હોટ સીટ પર બેઠા છે. એમને એક પ્રશ્નમાં થોડો જવાબ નથી ફાવતો, તો એ તમને પૂછવા માંગે છે એ પ્રશ્નનો જવાબ. હા, તો એ પ્રશ્ન એ પ્રમાણે છે કે બિરસા મુંડા જયંતિ કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન છે 15 નવેમ્બર, 14 એપ્રિલ, 15 સપ્ટેમ્બર કે 14 ઓક્ટોબર. 15 નવેમ્બર. ઓકે, તો હું કરશો વિજયભાઈ, તમારા મિત્ર દિલીપભાઈનું કેવું છે 15 નવેમ્બર, તો તમે દિલીપભાઈ સાથે જશો કે બીજો કોઈ જવાબ? દિલીપભાઈ જશે. તો લોક કરી દો 15 નવેમ્બર. હા, લોક કરી દો. તો 15 નવેમ્બર બરાબર. તમારા દિલીપભાઈનો જવાબ સાચો છે. તમે 6ઠા પ્રશ્નનો પણ સાચો જવાબ આપી ચૂક્યા છો, તમે 10 લાખ રૂપિયા જીતી ચૂક્યા છો. આમાં એ પ્રમાણે છે કે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના એક ગામમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો, અને 25 વર્ષની જ નાની ઉંમરે જેઓ શહીદ થયા હતા 9 જૂન 1900ના રોજ. વિજયભાઈ 7મો પ્રશ્ન જે 25 લાખ માટેનો છે કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ માટેનું એક રાષ્ટ્રીય આયોગ બનાવેલું છે, એની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવી છે? ઓપ્શન એ છે 244, ઓપ્શન બી છે 338A, ઓપ્શન સી છે 342 અને ઓપ્શન ડી છે 340. ઓપ્શન એ 244. ફાઇનલ 244? હા, ફાઇનલ. વિજયભાઈ સાચો જવાબ આવે છે ઓપ્શન બી 338A. તો તમારો આ 7મા નંબરનો પ્રશ્ન ખોટો છે. એમાં એ પ્રમાણે છે કે પહેલા અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી અનુસૂચિત જનજાતિ એ બંને માટે એક જ આયોગ હતું 338 મુજબ નેશનલ કમિશન ફોર એસસી અને એસટી. એના પછી 2003માં અલગ બનાવવામાં આવ્યું હતું નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિવાસીઓ માટે અલગ કમિશન બનાવવામાં આવ્યું છું અનુચ્છેદ 338A મુજબ. એટલે સાચો જવાબ ઓપ્શન બી આવશે બરાબર. તો તમે અત્યાર સુધી 6 જવાબ તમારા સાચા આપ્યા છે, એ પ્રમાણે તમને 10 લાખ રૂપિયાનું ઇનામ મળે છે. તો 10 લાખનો ચેક હું તમને અત્યારે આપું છું. 10 લાખ સહી કરી દો માર્કની છે. તમારા 10 લાખ. તો તમે આ 10 લાખનું શું કરશો? મારે આગળ જતે કામ લાગશે, અભ્યાસ કરવાનો. બરાબર બરાબર. અત્યારે આપણી સામે હોટ સીટ પર રાઠવા સતીશભાઈ હસીનભાઈ આવી ગયા છે. તો સતીશભાઈ આમાં તમારી સામે ટોટલ 10 પ્રશ્નો આવશે. પહેલો પ્રશ્ન 2000 રૂપિયાનો અને છેલ્લો 10મો પ્રશ્ન 1 કરોડ સુધીનો. અને તમારી પાસે જો તમને કોઈ પ્રશ્ન નહીં આવડતો હોય તો એક લાઇફલાઇન પણ હશે ફોન અ ફ્રેન્ડ કરીને, જેમાં તમે જો કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ હોય તો તમારા મિત્રને પૂછી શકશો. તો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીએ. પહેલો પ્રશ્ન 1000 રૂપિયા માટેનો છે કે
ભારતના બંધારણમાં આદિવાસી વિસ્તારોના વહીવટને સંબંધિત કઈ બે અનુસૂચિઓ આવેલી છે? આદિવાસીઓ માટે બે અનુસૂચિ ભારતના બંધારણમાં છે. ઓપ્શન એ છે ચોથી અને પાંચમી અનુસૂચિ, ઓપ્શન બી છે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ, ઓપ્શન સી છે ચોથી અને છઠ્ઠી અનુસૂચિ અને ઓપ્શન ડી છે પાંચમી અને સાતમી અનુસૂચિ. ઓપ્શન બી. ઓપ્શન બી બરાબર, પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ. પાંચમી અને છઠ્ઠી લોક કરી દો. ઓકે, તો પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ બરાબર. તમારો જવાબ સાચો છે. તમે 1000 રૂપિયા જીતી ચૂક્યા છો. આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 244(1)માં કીધેલું છે કે આદિવાસી વિસ્તારોના વહીવટ માટે 244(1)માં કીધેલું છે કે પાંચમી અનુસૂચિ લાગુ પડશે અને 244(2)માં કીધેલું છે કે છઠ્ઠી અનુસૂચિ લાગુ પડશે. એ છઠ્ઠી અનુસૂચિ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આ ચાર જ રાજ્યમાં લાગુ પડે. એની સિવાયના બીજા આદિવાસી વિસ્તારમાં પાંચમી અનુસૂચિ લાગુ પડે છે. આપણા બધા ગુજરાત સહિત ઘણા 10 ટોટલ રાજ્યો છે એમાં. તો હવે બીજો પ્રશ્ન છે એ 5000 રૂપિયા માટેનો છે. એ પ્રશ્ન એ મુજબ છે કે આદિવાસીઓની જે રૂઢિગત પરંપરા છે એ કયા અનુચ્છેદ મુજબ કાયદાની વ્યાખ્યામાં આવે છે? કે આપણી જે રૂઢિગત પરંપરાઓ છે એ પણ કાયદો કહેવાય, એ કયા અનુચ્છેદ મુજબ છે? તો અનુચ્છેદ છે એમાં 342, 244, અનુચ્છેદ 13 કે અનુચ્છેદ 40. ઓપ્શન એ છે 342, બી 244, સી 13 અને ડી 40 અનુચ્છેદ. સી. સી આર્ટિકલ 13. આર્ટિકલ 13 ફાઇનલ. ફાઇનલ. તો સી આર્ટિકલ 13 ચેક કરીએ આપણે. બરાબર, આ પણ તમારો જવાબ સાચો છે. તો તમે 5000 રૂપિયા જીતી ચૂક્યા છો. ઓપ્શન આર્ટિકલ 13 જે છે એમાં કસ્ટમરી લો એટલે કે આપણી રૂઢિગત પરંપરાને પણ એક કાયદા તરીકે જોવામાં આવે છે. તો હવે તમે 5000 રૂપિયા જીતી ચૂક્યા છો. આગળનો સવાલ છે એ 20000 રૂપિયા માટેનો છે. ત્રીજો સવાલ કે મરાંગ ગોમકે તરીકે ઓળખાતા આપણા આદિવાસી જે નેતા છે જયપાલસિંહ મુંડા, એના વિશે નીચેનામાંથી કઈ કઈ બાબત સાચી છે એ તમારે જણાવવાની છે. ઓપ્શન એ છે તેઓ બંધારણ સભાના એક સભ્ય હતા. ઓપ્શન બી છે તેઓ આઈસીએસ એટલે કે એ ટાઈમે અત્યારે આપણે જેને યુપીએસસી કહીએ છીએ એ પરીક્ષા પાસ કરી હતી. અને ઓપ્શન સી છે કે તેઓની કપ્તાનીમાં ભારતે એમ્સ્ટરડેમ ઓલિમ્પિક 1928માં જે રમાયો હતો એમાં હોકીની રમતની અંદર ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમાં તેઓ કેપ્ટન હતા. અને ઓપ્શન ડી છે આપેલ તમામ. આપેલ તમામ બરાબર છે. આપેલ તમામ એમ બરાબર. લોક કરી દો. લોક કરી દો. ઓકે, તો તમારો જવાબ આપેલ તમામ જે સાચો છે. જયપાલસિંહ મુંડા જે આપણે આગળ કીધું એમ બંધારણ સભાના સભ્ય પણ હતા, તેઓ આઈસીએસની પરીક્ષા પણ પાસ કરી હતી અને હોકીના એક જબરદસ્ત ખેલાડી હતા અને ભારત એમની કેપ્ટનશીપમાં 1928માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીતી હતી. અને આપણે એમની વિશે વધારે વાત કરીએ તો એ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ જે આદિવાસીઓને મળેલી છે એની પાછળ મુખ્ય વ્યક્તિ એ જ છે. તેઓ એમએ ઇન ઇકોનોમિક્સ છે ઓક્સફર્ડમાંથી. ઓક્સફર્ડમાંથી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હવે આગળનો જે ચોથો પ્રશ્ન છે એ 50000 રૂપિયા માટેનો છે. એ પ્રશ્ન એ મુજબ છે કે સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસીઓ કયા રાજ્યમાં આવેલા છે? એ સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આદિવાસીઓ સૌથી વધારે કયા રાજ્યમાં છે? ઓપ્શન એ છે રાજસ્થાન, ઓપ્શન બી છે ઝારખંડ, ઓપ્શન સી છે છત્તીસગઢ અને ઓપ્શન ડી મધ્યપ્રદેશ. ઓપ્શન ડી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ ફાઇનલ. ફાઇનલ. ઓકે, તો આપણે ચેક કરીએ તમારા જવાબ. મધ્યપ્રદેશ બરાબર છે. તમે 50000 રૂપિયા જીતી ચૂક્યા છો. મધ્યપ્રદેશની અંદર ભારત દેશના સૌથી વધારે આદિવાસીઓ આવેલા છે એમ વસ્તીની દ્રષ્ટિએ, એમ સંખ્યાની દ્રષ્ટિએ. પછી આપણે જો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો એમાં મિઝોરમ આવે છે. અને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણા વસ્તીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે આદિવાસીઓ આવેલા છે અને વસ્તીની દ્રષ્ટિએ દાહોદ જિલ્લામાં. બરાબર, તો આપણે હવે તમે અત્યાર સુધી 50000 રૂપિયા જીતી ચૂક્યા છો. હવે પાંચમો જે સવાલ છે એ તમારી સામે આવી રહ્યો છે. એ 1,00,000 રૂપિયા માટેનો છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ જેને આપણે ગુજરાતીમાં આદિજાતિ સલાહકાર પરિષદ કહીએ એની જોગવાઈ શાની અંદર જોવા મળે છે? એટલે શેની અંદર એની જોગવાઈ કરેલી છે? ટીએસી. ઓપ્શન એ પેસા 1996, ઓપ્શન બી આર્ટિકલ 342, ઓપ્શન સી પાંચમી અનુસૂચિ કે ઓપ્શન સી છઠ્ઠી અનુસૂચિ. ઓપ્શન એ. ઓપ્શન એ પેસા. બરાબર છે. લોક કરી દો. લોક આપણે ચેક કરીએ. પેસા 1996. સતીશભાઈ આમાં જવાબ આવશે પાંચમી અનુસૂચિ, ઓપ્શન સી. તો તમારો આ પ્રશ્ન ખોટો છે. તો અત્યાર સુધી તમે 4 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે જેના તમને 50000 રૂપિયા મળશે. તો 50000નો ચેક હું તમને આપું છું. 50000 અહીંયા સાઈન મારી નીચે કરી દો. લો સતીશભાઈ, તો આ તમને 50000 રૂપિયા જે પ્રાપ્ત થયા છે એનું તમે શું કરશો?